સ્ટુડન્ટ હું છું આસ્થા રાજપૂત અને અહીં હું તમારું રીઝનિંગ સબ્જેક્ટ લેવા જઈ રહ્યો છું. રીઝનિંગ એટલે કે તાર્કિક વિષય. જો તમે લોજિકલી ચાલશો તો તમારા માટે એકદમ સરળ બની જશે. તો આપણે એવી જ રીતે સરળતાથી ભણવા આ લેક્ચરને જઈ રહ્યા છીએ. ક્યુબ એન્ડ ડાઈસ નાનપણની લુડો ગેમ જેટલી સહેલી લાગે છે ને એવી જ રીતે આ ચેપ્ટર સહેલું બની જશે તમારા માટે. તો ચાલો આપણે આ લેક્ચરને સ્ટાર્ટ કરીએ. ધન અને પાસા ક્યુબ એન્ડ ડાઈસ બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો કે નિયમિત પાસા અને અનિયમિત પાસા. અનિયમિત પાસા એટલે કે તો કે કોઈ પણ રેન્ડમ નંબર્સ એકબીજાની સાથે, અને નિયમિત પાસા એટલે શું? એક, બે અને ત્રણ લાઈનમાં નંબરની સિરીઝ એક સાથે આવે છે તો આ નિયમિત પાસા છે. નિયમિત પાસા એટલે કે સ્ટાન્ડર્ડ ક્યુબ, સ્ટાન્ડર્ડ ક્યુબ, સ્ટાન્ડર્ડ ડાઈસ. નિયમિત પાસાનો સરવાળો, નિયમિત પાસાના જે બાજુ આપેલી છે એ બાજુનો સરવાળો ક્યારે પણ સાત આવશે નહીં, ક્યારે પણ સાત આવશે નહીં. અને અનિયમિત પાસાનો સરવાળો, અનિયમિત પાસાની કોઈ પણ બે બાજુનો સરવાળો હંમેશા શું હશે? સાત. અહીંયા જોઈએ, ત્રણ વત્તા ચાર સાત થઈ ગયું. એટલે કે નિયમિત પાસામાં કોઈ પણ બે બાજુના સરવાળા સાત થશે નહીં. જેમાં સરવાળો સાત ના આવે ને એને કહેવાય નિયમિત પાસો, અને જેમાં સરવાળો સાત આવે એને કહેવાય અનિયમિત પાસો. ઓકે, જોઈએ આપણે. હવે આની અગર ઓપોઝિટ સાઈડ ફાઇન્ડ કરવી હોય કે આની વિરુદ્ધ બાજુ કઈ, તો કઈ રીતે કરવાનું? નિયમિત પાસો છે તો શું સામી બાજુ મળશે જ નહીં. આપણને ખબર છે અહીંયા ત્રણ દિશા આપેલી છે, ત્રણ સાઈડ આપેલી છે, પણ ત્રણ સાઈડ પાછળની બાજુ છે. તો એ સાઈડ આપણે ફાઇન્ડ કરવી હોય કે ત્રણની સામે કયો અંક આવશે, બેની સામે કયો અંક આવશે, એકની સામે કયો અંક આવશે, તો કઈ રીતે કરશું? જોઈએ કઈ રીતે કરશું. તો કે અહીં એક, હવે આપણને ખબર છે બંને બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? સાત. સરવાળો કેટલો થવો જોઈએ? સાત. એટલે કે આન્સર તો અહીંયા સાત જ આવશે. એક, બે અને ત્રણ, ત્રણેય બાજુ આપી છે તો કેટલા વડે કયો અંક અહીં ઉમેરે તો એનો સરવાળો સાત થશે એ જોવાનું છે. તો અહીં અગર આપણે છ ઉમેરે, એક વત્તા છ એટલે સાત, બે વત્તા પાંચ એટલે કે સાત, અને ત્રણ વત્તા ચાર એટલે કે સાત. તો આપણને બાજુ પડે કે આની પાછળની બાજુ કઈ છે, એટલે કે આની વિરુદ્ધ સાઈડ કઈ છે? તો એકની વિરુદ્ધ સાઈડ છ છે, અહીંયા બેની વિરુદ્ધ સાઈડ પાંચ છે, અને ત્રણની વિરુદ્ધ સાઈડ કઈ થશે? ચાર. હવે જોઈએ આપણે કે અનિયમિત પાસા માં શું કરવું. કે ભાઈ સાથો જે સરવાળો, તો જોઈએ બે માં કેટલા ઉમેરી તો સરવાળો સાત થાય. બે ની ઓપોઝિટ કઈ સાઈડ કઈ થાય? તો કે બે વત્તા પાંચ એટલે સાત થાય. અને હવે કરાઈ કઈ ગઈ? તો કે સિમ્પલ છે, એક વત્તા છ. સરવાળો સાત થવો જોઈએ. એટલે કે ફરીથી કહું છું, નિયમિત પાસાની બંને બાજુનો સરવાળો સાત થશે નહીં. જેની બંને બાજુનો સરવાળો, કોઈ પણ બે બાજુનો સરવાળો સાત ના થાય તો સમજી જવાનું કે એ નિયમિત પાસું છે, અને કોઈ પણ બંને બાજુનો સરવાળો સાત થઈ જતો હોય એટલે કે અનિયમિત પાસું. આપણી એક્ઝામમાં હવે નિયમિત પાસા પૂછાતા નથી. આપણે જે કરવાનું છે તે અનિયમિત પાસામાં જ કરવાનું છે. તો અહીંયા અનિયમિત પાસા માટે પણ ત્રણ અલગ અલગ રીત છે. તો આપણે સૌથી પહેલી રીત જોઈએ અનિયમિત પાસા માટે. જ્યારે બે આકૃતિ સમાન અંક અલગ અલગ બાજુએ હોય ત્યારે, એટલે કે આ એક સાઈડ છે, એ સાઈડના બે અંક ભલે અલગ અલગ બાજુએ પણ બે અંક સરખા હોવા જોઈએ. આપણે જોઈએ કે આમાં કયો અંક સરખો છે. ત્રણ છે આમાં, ત્રણ છે આમાં, નથી. બે છે આમાં, બે છે, હા બે બે અહીંયા છે. પાંચ છે આમાં, પાંચ નથી. ચલો તો એક સિમ્પલ વાત પહેલા શીખવાડી દઉં. જે બાજુ સરખી હોય ને, જે બાજુ સરખી હોય ને, તો એમાં હવે સરખી હશે તો અહીંયા ત્રણ ને અહીંયા ત્રણ, આપણને ખબર છે પાસાની બાજુ કેટલી હોય? છ, રાઈટ. ઓકે, તો છ બાજુ હોય, હવે અહીંયા બે સરખી છે એટલે કોઈ પણ એક બાજુ ખૂટશે. તો જે બાજુ ખૂટશે ને એ જે ડબલ વાર આવી છે એ બાજુ સાથે હશે, એટલે કે એની સામે. તો બે ની સામે કયો આવશે? છ. એક આન્સર મળી ગયો. સિમ્પલ, જે અક્ષર વારંવાર પુનરાવર્તન થાય એનું
આપણે શું કરવાનું છે ઓપોઝિટ લેવલ અચ્છા ચલો હવે જોઈએ અહીં તો હવે આપણે શું કરવાનું છે કે જે બાજુ વારંવાર આવીને એને આપણે મેઈન પોઈન્ટ બનાવી એટલે કે એને આપણે કેન્દ્ર બનાવી હવે કઈ રીતે તો કે ક્લોકની દિશામાં ફરવાનું છે કઈ રીતે ફરવાનું હવે આપણે એકનું સામે ઓપોઝિટ જોતું છે તો અહીં એક ક્યાં છે અહીં ક્લોકની દિશા જો બે થી એક વાર અને બે થી બીજી વાર બે વાર ફર્યા તો એક આવ્યું અહીંયા પણ એનો જ કરવાનો છે બે થી એક વાર બે થી બીજી તો એકનું ઓપોઝિટ શું આવ્યું પાંચ હવે અહીંયા ફરી ત્રણ છે તો ત્રણ ક્યાં છે અહીં તો બે થી એક વાર ત્રણ આવે હવે એ જોવાનું છે બે થી એક વાર ચાર આવે બે ત્રણ નું ઓપોઝિટ શું છે લાગી ને સરળ ચલો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ એક વાર માં શું થાય હે ચલો ફરી એક વાર જોઈએ અહીંયા જોઈએ વારંવાર કયું પુનરાવર્તન થાય છે આંકડો ત્રણ અહીંયા નથી ત્રણ એક અહીંયા નથી એક ચાર હા ભાઈ અહીંયા છે ચાર ચાર ફરી ગયો સમાન આંકડો ફરી ગયો ચલો હવે ક્લોકવાઇઝ કરવાનું છે કયા વાઇઝ ક્લોકવાઇઝ ચલો ક્લોકવાઇઝ ફરીએ પહેલા એક ચાર થી એક વાર ફર્યા તો શું આવી ગયું ફરીથી
છે 6 અને 4 હવે ચાલે છે ને તો હવે અહીંયા જુઓ કે ભાઈ કયો આંકડો નથી આપ્યો કયો આંકડો નથી આપ્યો તો કે આપણે 5 આંકડો નથી આપ્યો 5 આપ્યો નથી એટલે કે આપણે 4 નું ઓપોઝિટ થશે 5 4 નું ઓપોઝિટ થશે 5 ક્લિયર પાકું ચલો આગળ વધીએ એક દાખલો ઉંમર એક દાખલો ઉંમર થશે કે કરાઈ દો ચલો તાર કરાઈ દો અહીંયા કયો નંબર વારંવાર આવે છે તો 3 કયો નંબર આવે છે વારંવાર 3 ચલો તો 3 નંબર વારંવાર આવે છે કયો નંબર નથી આપ્યો તો કે 4 નથી આપ્યો સીધો આન્સર એક તો મળી ગયું હવે 3 થી એક વાર કર્યા 6 3 થી એક વાર કર્યા 2 આવ્યા તો 2 નું ઓપોઝિટ શું 6 હવે અહીંયા 3 થી બીજી વાર કર્યા 1 આવ્યું 3 થી 1 અને 2 વાર કર્યા શું આવ્યું 5 તો આપણો આન્સર શું છે 1 નું ઓપોઝિટ 5 આ છે આપણી પહેલી પદ્ધતિ જ્યારે બે આકૃતિમાં સમાન અંક અલગ અલગ બાજુએ હોય ધ્યાન રાખજો અલગ અલગ બાજુ હોય એક બાજુ નથી જો આને બે અહીંયા છે તો ભાઈ અહીંયા બે ક્યાં છે તો કે બે આ બાજુ નથી સોરી અહીંયા ચાર આ બાજુએ છે તો અહીંયા ચાર ઉપરની બાજુએ છે બરાબર ચલો હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ છે કઈ પદ્ધતિ બીજી પદ્ધતિ તો બીજી પદ્ધતિ શું છે જ્યારે બે આકૃતિમાં સમાન અંક બાજુએ હોય ત્યારે સમાન અંક કઈ બાજુ હોય એક બાજુએ જો અહીંયા શું આપ્યું છે ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ આપ્યા છે બંને એક જ સાઈડે એક બાજુ ઉપર જોજો બંને અલગ અલગ સાઈડે એક બાજુ બધે અહીંયા શું છે એક જ સાઈડ એક જ જગ્યાએ આપ્યા છે તો શું કરવાનું કાંઈ નહીં જે જે જગ્યાએ જે લખ્યું હોય એ ઓપોઝિટ એટલે કે એક નું ઓપોઝિટ 5 બે નું ઓપોઝિટ 4 રહી ગયું કે 3 3 ફરીથી ફરીથી પુનરાવર્તન થયું 3 નું ઓપોઝિટ 6 કાઈ છે નહીં ચલો હજી એક આવો દાખલો છે ચલો હવે અહીંયા હું લખું હવે શું કરવાનું
એક વાર કરીએ અહીંયા પણ એક નું એ બે બે વાર કરો તો બે આવે છે તો અહીંયા પણ બે વાર કરવું પડશે એક નું પછી ચાર એક વાર અને બીજી વાર 6 તો બે નો આન્સર આવે 6 આ આપો માસ્ટર છો આમાં ત્રણે ત્રણ મેથડ આવી છે આ તમે ખાલી ઓપ્શન 3 અને 4 ને જોઈ મળશો તો પણ બરાબર હશે બરાબર પણ આ તો માસ્ટર છો જેમાં આપણે આ ત્રણે ત્રણ રીત સમાવેશ કરી લીધો છે પહેલા અને બીજામાં રીત નંબર 3 રીત નંબર 3 એટલે કે જ્યારે બે સમાન અંક બે બાજુએ હોય પછી બીજા અને ત્રીજામાં ભૂલ નંબર 2 એટલે કે કોઈ પણ એક અંક એક જ બાજુએ હોય સમાન બાજુ અને પછી ભૂલ નંબર 1 તો આ તો આપણે માસ્ટર સમ આવા બીજા સમ પણ આપણે તમને આપશું એક પ્રેક્ટિસ માટે ચલો હવે ક્યારેક ક્યારેક આવું પણ આપી દે છે આપણે જોઈને કન્ફ્યુઝ થઈ જવાનું કન્ફ્યુઝ નથી થવાનું ભાઈ આ 3 છે આ 6 છે આ 2 છે આ 2 છે આ 5 છે આ 1 છે બસ જોઈ લો કયા નંબર પુનરાવર્તન થાય છે 2 ચલો તારે એ હેલ્પ તે કરી કયા નંબર નથી આવતો 4 કયા નંબર નથી આવતો 4 તો પહેલા 2 નો આન્સર 4 મૂકી દીધો સૌથી પહેલા મળી ગયું એ તરત મૂકી દીધો ચલો હવે 1 નું જોઈએ તો 2 થી 1 વાર કરીએ ને ત્યારે 1 અહીંયા 2 થી 1 વાર કરો 6 એક નો આન્સર 6 બસ હવે 3 નો 5 સમજણ પડી ચલો તારે હવે આગળ વધીએ ક્યારેક ક્યારેક એક્ઝામમાં બંધ પાસા નથી આવતા ક્યારેક ઓપન પાસા આવે છે એટલે કે ઓપન ડાઇસ પૂછાય છે તો આપણે ઓપન ડાઇસ પણ કરી લેવા જોઈએ હવે તમે કહેશો ભાઈ ઓપન ડાઇસ કઈ રીતે કરશું હવે તો આદી તમને ફાવી ગયું સિમ્પલ ઓપન ડાઇસ એટલે શું તો કે પાસાને ખોલી નાખવામાં આવે ખોલવામાં આવે ને ત્યારે એક પછી એક નંબર અંક છોડી જે બીજું હોય ને આપણે પાસું એટલે કે અહીંયા 2 નું ઓપોઝિટ 4 થશે 3 નું ઓપોઝિટ 5 થશે આપણે એક છોડી એક જ લેવાનું છે તો રહી ગયા ગયા 1 નું ઓપોઝિટ 6 ક્લિયર 1 નું ઓપોઝિટ 6 2 નું 4 અને 3 નું 5 સરળ છે ને ચલો હવે અહીંયા પાસાની ઓપન ડાઇસની પેટર્ન ચેન્જ કરી નાખી છે પેટર્ન ચેન્જ કરી નાખી છે અને એક વાત યાદ રાખજો જ્યારે સમાન બાજુએ આવશે ને ત્યારે પાસા ક્યારે સમાન અંક એકબીજાની સાથે નહીં આવે એ આપણે આગળ આગળ બેસું ત્યારે હું સમજાવીશ કઈ રીતે ચલો પેટર્ન ચેન્જ કરી નાખી કઈ રીતે કે પેટર્ન ચેન્જ કરો એથી ના મને કાઈ મતલબ નહીં એક છોડી દે આ એક છોડ્યું એ એક છોડ્યું એ એક છોડ્યું એ બે ની સામે 5 3 ની સામે 6 4 ની સામે 1 અમને ખબર પડી ચલો અહીંયા જોઈએ શું કરવાનું છે તો અહીંયા જોઈએ ત્યારે આપણે શું ખબર પડે છે ભાઈ હજી પેટર્ન ચેન્જ કરી નહીં એક ને પેટર્ન માં તો મજા આવતી નથી ચલો તો હજી પેટર્ન ચેન્જ કરવામાં આવે તો 3 નું ઓપોઝિટ 1 પછી અહીંયા આ 2 ને રહેવા દેવાનું 2 નું 4 નહીં કરવાનું સાઈડમાં ખસેડવામાં આવે છે અહીંયા જોવાનું 4 નું ઓપોઝિટ 5 થાય છે અને 2 નું ઓપોઝિટ શું થશે તો કે રહી ગઈ 6 સમજ આવી ચલો તો 1 નું ઓપોઝિટ કેટલું થયું અહીંયા જો તો 1 નું ઓપોઝિટ 3 2 નું ઓપોઝિટ કેટલું થયું 6 અને 3 નું ઓપોઝિટ 3 નું ઓપોઝિટ 1 થઈ ગયું અહીંયા 4 નું ઓપોઝિટ કેટલું થાય છે 5 સમજ આવી આપણે શું કરવાનું છે 1 છોડી 1 લેવાનું છે વચ્ચે કોઈ નાખવા નથી પછી અહીંયા એવું ના કરતા કે 3 નું 1 પછી 2 નું 4 અને 6 નું 5 તો 6 ને 5 પછી એક અંક છૂટશે નહીં એટલે એવી ભૂલ ના કરતા બરાબર છે પહેલા જે સીધા આપણે મળી ને 1 છોડીને 1 એ લઈ લેવા ક્લિયર ચલો તારે હવે છેલ્લી પદ્ધતિ જોઈએ આપણે ચલો પાછી આમાં પેટર્ન ચેન્જ થઈ ગયા અમને હવે રીત લાગતી નથી 1 નું ઓપોઝિટ 3 2 નું ઓપોઝિટ 4 અને 6 નું ઓપોઝિટ 5 1 નું ઓપોઝિટ કેટલું 3 2 નું કેટલું 4 અને 6 નું ઓપોઝિટ છે 5 હવે સમજણ પડી ગઈ સરસ સરસ ચલો હવે આપણે આપણો છેલ્લો દાખલો આજના ચેપ્ટરમાં જોવા જઈ રહ્યા છે કઈ હા ભાઈ આમાં મેમ બધે સીધા રાખ્યા હતા ક્યુબ ને તો અહીંયા તમે આરામમાં આપી દીધો હા ભાઈ આરામમાં આપી દીધો ચલો આપણે તો એ જ કરવાનું છે 1 નું ઓપોઝિટ શું 6 હે 2 નું ઓપોઝિટ શું તો કે 5 અને 3 નું 6 તો કે 1 નું ઓપોઝિટ 6 2 નું ઓપોઝિટ 5 અને 3 નું ઓપોઝિટ 4 હવે અહીંયા મેં તમને એવું પૂછ્યું છે કે આપેલ પૈકી કયો જવાબ સાચો નથી સાચો નથી હવે આવો જેટલો આવે ને છોકરા એક વસ્તુ યાદ રાખજો પાસે પાસે ક્યારે ઓપોઝિટ ના ઓપોઝિટ
ક્યારે પાસે પાસે ના કઈ રીતે જો 2 નો ઓપોઝિટ 5 છે 1 નો ઓપોઝિટ 6 છે તો અહીંયા જો 1 ની સાથે 6 છે 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 ક્યાંય નથી ચલો એટલે 1 માં કોઈ પ્રોબ્લેમ નથી હવે અહીંયા જો 2 ની સાથે 5 છે ઓપોઝિટ ક્યાંય સાથે સાથે 2 ની સાથે 5 નથી 2 ની સાથે 5 નથી 2 ની સાથે 5 છે એટલે આ શબ્દના દાયરામાં છે બરાબર અહીંયા 2 ની સાથે 5 નથી ચલો હવે 3 ની સાથે 4 3 ની સાથે 4 છે નથી 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 એનો મતલબ આ જવાબ આપણો ખોટો છે આ જવાબ ખોટો છે તો આને આપણે સિલેક્ટ કરી દેવાનું છે યાદ રાખજો ક્યુબમાં કાઈ પણ પૂછે ને ક્યારે આ ઓપોઝિટ જેના ફાઇન્ડ કર્યા ઓપોઝિટ ક્યારે સાથે સાથે આવે નહીં કોઈ પણ ક્યુબની બે દિશા તરફ આવે નહીં ઓપોઝિટ સાથે આવે તો આપણે સમજી જવાનું કે એ જ આપણો ઓપ્શન છે ક્લિયર ચલો તો આજે ક્યુબ અને ડાઇસના ચેપ્ટરને હું અહીં જ વિરામ આપું છું જય હિન્દ જય ભારત ચલો હવે આપણે આપણો છેલ્લો દાખલો આજના ચેપ્ટરનો જોવા જઈ રહ્યા છે કર હવે આમાં મેમ બધે સીધા રાખ્યા હતા ક્યુબને તો અહીંયા તમે આરામમાં આપી દીધો હા ભાઈ આરામમાં આપી દીધો ચલો આપણે તો એ જ કરવાનું છે એકનો ઓપોઝિટ શું 6 બે નો ઓપોઝિટ શું તો કે 5 અને 3 નો શું તો કે 1 નો ઓપોઝિટ 6 બે નો ઓપોઝિટ 5 અને 3 નો ઓપોઝિટ 4 હવે અહીંયા મેં તમને એવું પૂછ્યું છે કે આપેલ પૈકી કયો જવાબ સાચો નથી સાચો નથી હવે આવો જેટલો આવે ને છોકરાઓ તો એક વસ્તુ યાદ રાખજો પાસે પાસે ક્યારે ઓપોઝિટ ના ઓપોઝિટ ક્યારે પાસે પાસે ના કઈ રીતે જો 2 નો ઓપોઝિટ 5 છે 1 નો ઓપોઝિટ 6 છે તો અહીંયા જો 1 ની સાથે 6 છે 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 ક્યાંય નથી ચલો એટલે 1 માં કોઈ પ્રોબ્લેમ નથી હવે અહીંયા જો 2 ની સાથે 5 છે ઓપોઝિટ ક્યાંય સાથે સાથે 2 ની સાથે 5 નથી 2 ની સાથે 5 નથી 2 ની સાથે 5 છે એટલે આ શબ્દના દાયરામાં છે બરાબર અહીંયા 2 ની સાથે 5 નથી ચલો હવે 3 ની સાથે 4 3 ની સાથે 4 છે નથી 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 એનો મતલબ આ જવાબ આપણો ખોટો છે આ જવાબ ખોટો છે તો આને આપણે સિલેક્ટ કરી દેવાનું છે યાદ રાખજો ક્યુબમાં કાઈ પણ પૂછે ને ક્યારે આ ઓપોઝિટ જેના ફાઇન્ડ કર્યા ઓપોઝિટ ક્યારે સાથે સાથે આવે નહીં કોઈ પણ ક્યુબની બે દિશા તરફ આવે નહીં ઓપોઝિટ સાથે આવે તો આપણે સમજી જવાનું કે એ જ આપણો ઓપ્શન છે ક્લિયર ચલો તો આજે ક્યુબ અને ડાઇસના ચેપ્ટરને હું અહીં જ વિરામ આપું છું જય હિન્દ જય ભારત